पेट्रोल डीजलना भाव वधતા आम जनता परेशान छे, तो बीजी बाजू समुद्रमां पण माछीमारोनी कफोड़ी हालत छे। डीजलना भाव भड़के बढ़े छे। माछीमारीमां मेहनतनी सामे डीजलना वधતા भावने पगले माछीमारो बेकार बन्या छे। आवी परिस्थितिना कारणे आ उद्योगने लगता अन्य लोको पण मंदीनो मार झीली रह्या छे। माछीमारो कहे छे के वधતા भाव वच्चे माछीमारोने डूबता बहार काढवा जोईए, नहीं तो बेकारीना कहेरमां हुमाई जशु। आजे कम से कम अमे 40 थी 45 वर्ष धंधा करता हता, अने आ वर्षथी आजे 5-7 थी 8 वर्ष डीजलनो भाव एटलो वधी गयो छे साहेब, अमने आ धंधाने अंदर पोसातुं नथी के मच्छीनो भाव एटला बधा डाउन छे। आजे 4 वर्ष 30 वर्षनो भाव हजी आजे सुधी आटलो नातरो रह्यो छे। 30-40 વર્ષની અંદરથી ભાવ જે છે એ આટલો આટલો ભાવ, એના ઉપર કોઈ ભાવ ઉચકાયો નથી। ડીઝલના ભાવ જે 3 ગણા વધી ગયા, 4 ગણા વધી ગયા, 5 ગણા વધી જાય છે। વર્ષમાં આખા વર્ષમાં કમસે કમ 6-7 વખત ભાવ વધે છે, એટલે અમને આ ધંધાની અંદર આજે આ વર્ષે જો એટલું બધું નુકસાન જાય છે। દર વર્ષે અમને નુકસાન તો જાય જ છે, પણ આ વર્ષે ઘણામાં ઘણો નુકસાન જાય છે। અમે 3 મહિનાથી બહુ બનો છે, અમારે આજે કમસે કમ 3 મહિના થઈ ગયા અને ખલાસીને અમે બેઠેલા ખવડાવીએ છીએ। કચ્છના જખૌ બંદરથી અલગ અલગ જગ્યાના માછીમારો ફિશિંગ કરે છે। અહીં માછીમારોનું કહેવું છે કે ડીઝલ પેટ્રોલમાં દિવસે ને દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે। આજની પરિસ્થિતિમાં માછીમારોને આવા ઊંચા ભાવોથી માછીમારી કરવી શક્ય નથી। બોટમાં 2000 લીટરથી 3000 લીટર ડીઝલનો જથ્થો લેવો પડે છે। માછીમારોએ ફિશિંગ માટે દૂર દરિયામાં જવું પડે છે, છતાં ક્યારેક માછલી મળતી નથી અને માછીમારોને ધંધો કરવો પોસાય તેમ નથી। ડીઝલના ભાવમાં સ્પેશિયલ ઘટાડો કરવો જોઈએ, તો જ આ ધંધો ચાલી શકે। આવી પરિસ્થિતિને સરકાર ધ્યાનમાં લઈ માછીમાર ઉદ્યોગને ટકાવી રાખવા અને બેકારી મહામારીમાંથી બચાવવા જવાબદારીપૂર્વક સાચા મનથી બોટ માલિકને ગુજરાત રાજ્ય તરફથી આ ધંધાને બેઠો કરવા રાહત પેકેજ આપવું જોઈએ। લોકડાઉનમાંથી મુક્તિ કરવામાં આવી માછીમારો ઉપર, પણ આપણો માલ ચાઇના અને યુરોપ જાય છે, તો ચાઇનાવાળા અને યુરોપવાળા આપણી માછલીનો ભાવ આપતા નથી। આપણા જે હિન્દુસ્તાનના એક્સપોર્ટરો છે એ એક જ વાત કરે છે કે ભાઈ અમારા વિક્ટર બંદર ઉપર 50 કન્ટેનર પડ્યા છે, કે શિપમાં જાય છે, કે ચાઇનાના જીટી ઉપર અમારા 30-40 કન્ટેનર પડ્યા છે, અમને પૈસા નથી આવ્યા। અમને તો જે મચ્છીનો ભાવ 1200-1300 રૂપિયા ભાવ હોય છે, એનો 600-700 રૂપિયા મળે છે, એટલે અડધો ભાવ મળે છે। પછી પડ્યા ઉપર પાટો, મારી એક વિનંતી છે કે આજે 80 રૂપિયાથી ઉપર ડીઝલનો ભાવ વધી ગયો છે અને માછલીનો ભાવ નીચે જાય છે, તો સરકારશ્રીને એક મારી એક વિનંતી છે કે માછીમારો માટે એક આર્થિક પેકેજ, સ્પેશિયલ પેકેજ જાહેર કરે, તો માછીમારોનો ધંધો જીવતો રહેશે, નહીં તો માછીમારોના ધંધા ઉપર એક મોટો ફકટો, બે વર્ષમાં મોટો ફકટો આવવાનો છે અને માછીમારોનો ધંધો એક મૂર્તપાય થઈ જશે। એક બાજુ ચાલુ વર્ષે કોરોના મહામારીનો ફટકો છે અને આ સ્થિતિમાં સરકાર જે રીતે ખેડૂતોને સહાય કરે છે તે રીતે સાગર ખેડૂને પણ સહાય કરે તે અનિવાર્ય છે। હાલ ડીઝલનો ભાવ આસમાને હોવાથી માછીમારીના વ્યવસાયને સીધી અસર પહોંચી છે। કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક।